પાંડેસરા વિસ્તારના જયમરે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરાયો હતો. મોટરસાઇકલ પર આવેલ ત્રણ લૂંટારુએ જ્વેલર્સને બંદૂક બતાવી દાગીના અને રોકડ સહિતની મત્તા લૂંટવાનો પ્રયાસ કરતા જ્વેલર્સે પ્રતિકાર કરતા તમામ ફરાર થઈ ગયા હતા. પાંડેસરા રામનગર ખાતે પ્લોટ નંબર 13માં જય અંબે જ્વેલર્સના નામે સોના ચાંદીનો વેપાર કરતા સંજય લાલતા પ્રસાદ સોમવારે બપોરે 1:30 થી 2 વાગે જ્વેલર્સ પર હાજર હતા ત્યારે એક બાઇક ઉપર ત્રણ લૂંટારો ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશ્યા હતા. દુકાનદારને ચાંદીની વીંટી બતાવવાનું કહી વીંટી જોવા લાગ્યા હતા, જેમાં ત્રણ પૈકી એકે વીંટી પસંદ આવી જતા તેની કિંમત પૂછી હતી. દુકાનદારે 440 રૂપિયાની વીંટી હોવાનું કહેતા ફોન પેથી પેમેન્ટ કરવાની વાત પણ કરી હતી. દરમિયાન ત્રણ પૈકી બે દુકાનની બહાર જઈને ફોન પર વાત કરવાનો દોડ કર્યો હતો. તેઓ પરત દુકાનમાં આવતાની સાથે જ એક જણાએ દેશી હાથ બનાવટની બંદૂક, જ્યારે બીજાએ ચપ્પુ અને ત્રીજાએ રિવોલ્વર જેવું હથિયાર કાઢી જ્વેલર્સની દુકાનમાં જે પણ વસ્તુ તે બધી આપી દેવાનું કહેતા જ્વેલર્સે હિંમતથી પ્રતિકાર કર્યો હતો. જ્વેલર્સ સંજય પ્રસાદે બૂમાબૂમ કરતા લૂંટારુઓ દુકાનની બહાર નીકળી ભાગવા લાગ્યા હતા. અન્ય દુકાનદારો અને રાહદારીઓ એકત્ર થઈ જતા મોટરસાઇકલ પર ભાગી રહેલ લૂંટારુઓનો પીછો પણ કરવામાં આવ્યો હતો, જોકે તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા. સંજય લાલતા પ્રસાદ સોની, મેરે દુકાન કા નામ જય અંબે જ્વેલર્સ, રામનગર, પ્લોટ નંબર 13. સર જી, મેં કલ દિન મેં 1:30 બજે કે આસપાસ મેં એક ઘટના હુઆ હૈ 1:45-43 મિનિટ પે. મેં ઉસ સમય દુકાન મેં અકેલા બેઠા થા. મેં દુકાન મેં બેઠા થા ઉતને મેં તીન લડકે આયે, મુંહ પે માસ્ક લગાએ હુએ થે, રૂમાલ વાલા જો આંખ પે કટા હુઆ માસ્ક હોતા હૈ વહી તીનો લગાએ હુએ થે. આને કે બાદ મેરે સે અંગૂઠી માંગે, ચાંદી કા અંગૂઠી માંગે, તો મેં ઉનકો ડબ્બા વજન કરકે ટ્રે મેં નિકાલ દિયા. નિકાલ કે મેં બોલા ભાઈ આપ ચોઇસ કર લો. ચોઇસ કરને કે બાદ વો બોલે કે એક અંગૂઠી માપે અંગુલી મેં. અંગૂઠી માપને કે બાદ બોલે કે ભાઈ એ અંગૂઠી બડા હૈ, મેરે કો છોટા દો. મેં છોટા વાલા મેં બોલા કે ભાઈ ઇસમે સે આપ દેખ લો, જો અચ્છા લગે વો લે લો. તો એક અંગૂઠી નિકાલ કરકે બંદા મેરે કો બોલા ભાઈ ઇસકા વજન કરકે મેરે કો પૈસા બતાઓ. મેં ઉનકો વજન કરકે પૈસા બતાયા. ઇતને મેં બોલા કે ભાઈ કિતને કા હૈ, ફિર મેં ઉનકો પૈસા બતાયા તો બોલે કે અચ્છા મેં બહાર સે અભી બાત કરકે આતા હું. તો દો બંદે બહાર ગયે. બહાર જાને કે બાદ આપસ મેં ક્યા બાત કી વો મેં નહીં દેખા, નહીં મેં સુના. ફિર ઇસકે બાદ એક બંદા યહાં પે બેઠા હુઆ થા, વો ભી ઉઠ કરકે બહાર ગયા. બહાર અપના બાત ઉત કરકે ફોન પે કિસી સે બાત કીએ. બાત કરને કે બાદ દુકાન મેં આયે, બોલે કે ભાઈ અંગૂઠી દે દો. અંગૂઠી મેં બોલા ડબ્બે મેં સે નિકાલ કરકે ઉનકો દિયા, હાથ મેં નહીં દિયા, મેં યહીં પે રખા. મેં બોલા કે ચલો પૈસા દો. તો પૈસા જો હૈ બોલે કે કિતના હુઆ, મેં બોલા 440 રૂપિયા હુઆ. તો ફિર ઇસકે બાદ જો હૈ પૈસા ઉનકો બતા, બોલે કે ગૂગલ પે કરતે હો ક્યા, મેં બોલા હા. તો ઉનકો ગૂગલ પે કા જો, અરે નહીં ફોન પે કરતે હો ક્યા, મેં બોલા કે હા. તો મેં ગૂગલ કા જો હૈ એ સ્ટીકર રખા હૈ, મેં યહાં પે રખ દિયા. તો બોલે બિલ બનાવો. મેં બનાને લગા, ઉતને મેં જો હૈ બીચ મેં જો બંદા ખડા થા વો કટ્ટા નિકાલ લિયા, બગલ વાલા ચાકુ નિકાલ લિયા. હા, ચાકુ નિકાલ મેં એક બીચ વાલા બંદા મેરા કાલર પકડ કરકે મેરે કો રિવાલ્વર દિખાને લગા. બોલા જલ્દી સે સબ સામાન પેક કર, જલ્દી સે પેક કર, નહીં તો અભી તેરે કો ગોલી માર દું. ऐसा मेरे को धमकी देने लगे सब. तब तक मैं कांटे पे जो एल्युमिनियम का ट्रे रखा हुआ है उससे मैं उन लोगों के ऊपर अटैक कर दिया. मैं खुद मारने लगा उन लोगों को. मारते मारते बंदा एक जो है उधर का गेट उठा करके अंदर आने का कोशिश किया. मैं उनको मार करके वो दरवाज़ा खोल करके अंदर घुस गया. अंदर भी मारा, मार करके धक्का मार करके उन लोगों को बाहर निकाला. बाहर निकालने के बाद जो मैं आवाज़ चोर चोर का आवाज़ लगाया. आवाज़ लगाने के बाद वो सब तीनों भग गए इधर उधर. कुछ आदमी उन लोगों के पीछे गए, दौड़ाए, लेकिन पकड़ में नहीं आए सब. बस तो पुलिस फरियाद की. हाँ, पुलिस फरियाद किया. पुलिस वाले आए, मेरा बयान लिए. बयान लेने के बाद CCTV कैमरा में जो रिकॉर्डिंग था वो सब चेक किए. चेक करने के बाद मेरा DBR जो था वो DBR मंगवा लिए हैं सब. हाँ, मंगवाने के बाद जो यहाँ पे बैग वो चोर लोग छोड़ कर गए थे वो भी पुलिस थाने में जमा है और मेरा DBR भी वहाँ